गुड मॉर्निंग पीपल, नमस्ते। केम छो बदा? बराबर ग्रामरनो अभ्यास चाले छे ने? होम लर्निंग में स्वस्तिक स्कूल द्वारा जे वीडियो लेक्चर प्रेजेंट करवामां आवे छे एमां अने घरे एक्सरसाइज पण बराबर करो छो ने? तो आजे स्टार्ट लाइक धीस में एक अलग टॉपिक तरीके आपणे डिग्री ऑफ कम्पेरिजन जे चार प्रकारे पूछाय छे एनी चर्चा करीशुं। बहु सरल सीम्पल रूल हूँ तमने समझावीश जे तमे समझी जशो अने थोड़ा वाक्यों प्रेक्टिस वर्क पण करावीशुं एटले तमने वधारे आइडिया क्लियर थशे। तो ए चार प्रकारे पूछाय छे। आ प्रकारनी खाली जग्याओमां पूछाय छे, फिल इन अधूरा वाक्यों पूरा करो, फिल इन द ब्लैंक्समां। बीजू आ प्रकारे तमे जे फंक्शन्स भण्या एमां ફંક્શન્સમાં એ પણ તમે જોઈ શકો છો કે આ એક ફંક્શન આવતું હતું, કમ્પેરિંગ પીપલ પર્સન પ્લેસ ઇન રિલેશ, ઓકે, કમ્પેરિંગ પીપલમાં આવતું હતું, એમાં પૂછાય છે। બીજું કે એડિટિંગમાં પૂછાય છે, અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટ લાઇક ધીસમાં, ફંક્શન્સમાં, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સમાં અને એડિટિંગમાં, ચાર પ્રકારે આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન પૂછાય છે। હવે આ ડિગ્રી શું છે એના વિશે જરા આપણે જોઈએ, એની વ્યાખ્યા શું છે। તો હું તમને કહું કે નર્મદા ગુજરાતની મોટી નદી છે, બરાબર ને? ઓકે, નર્મદા ધ નર્મદા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ગુજરાત। નર્મદા તાપી કરતાં મોટી નદી છે, ધ નર્મદા ઇઝ લોંગર ધેન ધ તાપી રિવર। તો એ બેની તુલના થઈ, તો જ્યારે બે વ્યક્તિ વસ્તુ પદાર્થ કે એની ગુણાત્મક તુલના કરવામાં આવે છે ત્યારે એને પોઝિટિવ ડિગ્રી કહેવાય। ડિગ્રી એડજેક્ટિવ કે એડવર્બ અને એમાં કયા સ્વરૂપમાં ફેરફાર કરવાના છે એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે, અને એ તમારે બરાબર પાયાના નિયમો શીખી લીધા એટલે ક્યારેય ભૂલશો નહીં। બીજું એને પોઝિટિવ ડિગ્રી કહેવાય। કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? કમ્પેરેટિવ ડિગ્રી એટલે એક વ્યક્તિ વસ્તુ પદાર્થની બીજા વ્યક્તિ વસ્તુ પદાર્થની સાપેક્ષમાં અધિકતા કે નિમ્નતા એની ગુણાત્મક તુલના કરવામાં આવે ત્યારે તેને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય છે। ધારો કે મેં કહ્યું કે મહી જેટલી જ તાપી મોટી નદી છે, તો મહી ઇઝ એઝ બિગ એઝ ધ તાપી, કેમ કે બંનેની સમાનતા દર્શક તુલના થઈ, તો એને પોઝિટિવ ડિગ્રી કહેવાય, ગુજરાતીમાં એને સમાનતા દર્શક તુલના કહેવાય। નર્મદા નદી તાપી નદી કરતાં મોટી છે તો એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય, બરાબર। અને સુપરલેટિવ ડિગ્રી એટલે આપેલા વસ્તુ વ્યક્તિ પદાર્થના જૂથમાં શ્રેષ્ઠ કે નિમ્ન, ધ ટોપ ઓફ ઇન ધ ગ્રુપ, એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે। હવે આના મેં તમને ગુજરાતીમાં એક ઉદાહરણ આપું કે ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત, તો એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય। ધ નર્મદા ઇઝ લોંગર ધેન ધ તાપી, તો એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય। એન્ડ ધ નર્મદા ઇઝ એઝ લોંગ એઝ મહી, કેમ કે બંનેની તુલના થઈ। હવે એની વાક્યરચના શું હોય છે? તો વાક્યરચનામાં પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદ હોય, અને પોઝિટિવ ડિગ્રીમાં આ એઝ એઝ શબ્દ મહત્વનો છે। એઝ અને એઝ વચ્ચે આ તમારે એડજેક્ટિવ પી એટલે કે ડિગ્રીનું પોઝિટિવનું વિશેષણ। બીજું કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ ત્યારે કર્તા, ક્રિયાપદ અને એડજેક્ટિવ પછી આ ધેન મુકાય છે, ધેન આટલું યાદ રાખવાનું। અને આ એડજેક્ટિવ સી લખ્યું છે, એડજેક્ટિવ સી, સી એટલે કમ્પેરેટિવની રૂપ, એ પી સી શું છે આપણે પછી જોઈએ, અને પછી કરતા આવે છે। સુપરલેટિવ ડિગ્રીમાં કરતા હોય, ક્રિયાપદ હોય, આર્ટિકલ ધ જો પાછળ વિશેષણ હોય તો આર્ટિકલ ધ આવે છે,
અને એડજેક્ટિવનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે છે અને અન્ય શબ્દો આવે છે. આમાં એકની તુલના હોય છે, આમાં બે હોય છે, આમાં બે હોય છે. આમાંથી આમાં ફેરવવા માટે નકાર હોય તો હકાર બને, હકાર હોય તો નકાર બને. આમાંથી આમાં ફેરવા માટે હકારમાંથી નકાર કે નકારમાંથી હકાર બને. પણ આ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ કે કમ્પેરેટિવ ત્રણેયમાં ઇન્ટરચેન્જ કરવાનું હાયર સેકન્ડરીમાં વધારે પૂછાય છે. તમે નવમા ને દસમા ધોરણમાં આ બંને ડિગ્રીનો અભ્યાસ વધારે કરીને આવ્યા છો, આપણે એમાં આમાં વધારે અભ્યાસ કરવાનો છે. હવે આ તમને ખ્યાલ આવી ગયો. બીજા ઘણા બધા ઉદાહરણો આપી શકાય કે બોર્ડર ફિલ્મ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મ છે. બોર્ડર ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઇન બોલિવૂડ. કોઈ ફિલ્મ બોર્ડર જેટલી ઇન્ટરેસ્ટિંગ નથી. નો અધર ફિલ્મ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એઝ બોર્ડર. પોઝિટિવ ડિગ્રી. બોર્ડર ફિલ્મ કોઈ પણ ફિલ્મ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો બોર્ડર ફિલ્મ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન એની અધર ફિલ્મ ઇન બોલિવૂડ. તો એ રીતે પણ આની કમ્પેરેટિવ કરી શકાય. હવે એવી આ જે મેં વાક્યો તમને બનાવ્યા એમાં આ નો અધર, મેં જ્યારે કહ્યું કે બોર્ડર ફિલ્મ કોઈ પણ ફિલ્મ જેટલી ઇન્ટરેસ્ટિંગ, કોઈ પણ ફિલ્મ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે, તો નો અધર ફિલ્મ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એઝ બોર્ડર. બોર્ડર કોઈ પણ ફિલ્મ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે, તો બોર્ડર ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન એની અધર ફિલ્મ. બોર્ડર બોલિવૂડની કોઈ પણ ફિલ્મ કરતાં શ્રેષ્ઠ ફિલ્મ છે, તો બોર્ડર ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓફ ઓલ ફિલ્મ્સ ઇન બોલિવૂડ. ઓકે, હવે કેટલીક વાર એવું બને છે કે ધારો કે આપણે બોર્ડરની વાત કરી, સચિન તેંડુલકરની વાત કરી. સચિન તેંડુલકર ક્રિકેટ જગતનો મહાન બેટ્સમેન છે, પણ વિરાટ કોહલીને હજી એની મંજિલ કાપવાની બાકી છે. તો વિરાટ કોહલીને આપણે શ્રેષ્ઠ ના કહી શકીએ. ઓકે, તો એમાં એવા પ્રકારના હાયર સેકન્ડરીમાં વાક્યોમાં કે બહુ ઓછા પ્લેયરો વિરાટ કોહલી જેટલા લોકપ્રિય છે, તો વેરી ફ્યુ પ્લેયર આર સો પોપ્યુલર એઝ વિરાટ કોહલી ઇન ક્રિકેટ વર્લ્ડ. વિરાટ કોહલી એ બીજા ઘણા બધા ક્રિકેટરો કરતાં વધારે લોકપ્રિય છે, તો વિરાટ કોહલી ઇઝ મોર પોપ્યુલર ધેન એની અધર, મોર પોપ્યુલર ધેન એની અધર, સોરી, મોર પોપ્યુલર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ ઇન ક્રિકેટ વર્લ્ડ. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ, વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેયર ઇન ક્રિકેટ વર્લ્ડ. એટલે કે આમાં ટોપ ઉપર છે, ઓફ ઓલ છે, પણ આમાં વન ઓફ છે. એટલે કે આમાં સચિન તેંડુલકરને મૂકી શકાય, અમિતાભ બચ્ચનને મૂકી શકાય. હિમાલય ભારત તો સૌથી ઊંચું શિખર છે, પણ આમાં વિરાટ કોહલી, ધોની કે એ બધા આપણે મૂકી શકીએ, કેમ કે એ ટોપ ઉપર નથી. એટલે કે એનો બીજો કે ત્રીજો ક્રમ રહેલો હોય ત્યારે આ પ્રકારની વાક્યરચના થાય, અને સૌથી શ્રેષ્ઠ હોય ત્યારે આ પ્રકારની વાક્યરચના થાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા માટે મહત્વનું છે કે આ એડી જે સી, એડી જે પી અને એડી જે મતલબ કે એસ કેવી રીતે બનાવવું, આ માટે તમારે કેટલાક રૂલ છે, એ રૂલ તમારે યાદ રાખવાના. સામાન્ય રીતે એડજેક્ટિવનું રૂપ બનાવવા માટે પાછળ ER કે EST લાગે છે. શું લાગે છે? ER કે EST. પીડીમાં તો મૂળ રૂપ આવે. ઉદાહરણ આપું, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, સ્લો, સ્લોઅર, સ્લોએસ્ટ, બરાબર? ઓલરાઈટ, એને રૂપ આપણે બનાવી શકીએ. કેટલીક વાર છેલ્લો અક્ષર ઈ હોય, લાસ્ટ લેટર ઈ હોય, ત્યારે માત્ર આર લગાડવાનો હોય છે. આટલું યાદ રાખો. ધારો કે ફાઇન, ફાઇનર, ફાઇનિસ્ટ, બરાબર? તો એ પ્રકારે તમે છેલ્લો અક્ષર ઈ હોય તો તમારે એ રીતે બનાવવાનું હોય છે. કેટલીક વાર એવું બને છે કે લાસ્ટ લેટરમાં વ્યંજન હોય. ધારો કે આ બિગ શબ્દ છે, ફેટ છે, ઓકે, લાસ્ટ લેટર વ્યંજન છે, જી છે, આ ટી છે, એની આગળ એક જ સ્વર છે. જ્યારે એનું પીડી કે સીડી રૂપ બનાવીએ ત્યારે એ અક્ષર બેવડાય છે. આટલું તમારે યાદ રાખવાનું. ધારો કે બિગ છે તો અહીંયા BIGGER અને BEBIGGEST આ તમારે બને.
get fatter fattest. ઓલરાઈટ, લાસ્ટ લેટર વાય હોય અને વાય ની આગળ એક જ વ્યંજન હોય ત્યારે વાય નો આઈ ઈ બનાવવાનો હોય છે. આઈ ઈ ધારો કે હેપી, હેપીયર, એચ એ ડબલ પી આઈ ઈ આર, અને સુપરલેટિવમાં એચ એ ડબલ પી આઈ ઈ એસ ટી. વેલ્ધી, વેલ્ધીયર, વેલ્ધીએસ્ટ. ઇઝી, ઇઝીયર, ઇઝીએસ્ટ. ડ્રાય, ડ્રાયર, ડ્રાયેસ્ટ. વે, અહીંયા વેટ ટી આવ્યો તો વેટ, વેટર, વેટેસ્ટ. કેટલીક વાર સ્વર હોય વાયની આગળ તો થતો નથી. ધારો કે પે છે તો પે, પી એ વાય, પી એ પેયર, પેસ્ટ. પી આર ઈ વાય, પ્રે, પ્રેયર, પ્રેશ. તો વાય નો આઈ ઈ વાયની આગળ સ્વર હોય તો નથી થતો, વ્યંજન હોય તો જ થાય છે. અને હવે અતિ અગત્યનો નિયમ, જો કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે, ઇંગ્લિશમાં આવી ડેફિનેશન છે કે મોર દેન ટુ મલ્ટીપલ સિલેબલ, ત્યારે એની આગળ આ નિયમો નથી લાગતા. પણ બે કરતાં વધારે મતલબ કે સિલેબલ હોય આપણી જીભ, એ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે બે કે વધારે વાર અથડાય ત્યારે એની આગળ મોર ને મોસ્ટ લાગે છે. પોઝિટિવમાં, કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં મોર અને મોસ્ટ લાગે છે. ધારો કે હાર્ડવર્કિંગ, મોર હાર્ડવર્કિંગ, મોસ્ટ હાર્ડવર્કિંગ, બરાબર. અથવા તો છેલ્લો અક્ષર ઓ યુ એસ હોય, પ્રેસિયસ, મોર પ્રેસિયસ, મોસ્ટ પ્રેસિયસ. આઈ એન જી હોય, ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. વર્ડ હોય, ઓલરાઈટ, કે આકવર્ડ, મોર આકવર્ડ, મોસ્ટ આકવર્ડ. ફૂલ હોય, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. ઈ એન ટી હોય, પરમેનન્ટ, મોર પરમેનન્ટ, મોસ્ટ પરમેનન્ટ. ઈ એન ટી હોય, એમિનન્ટ, મોર એમિનન્ટ, મોસ્ટ એમિનન્ટ. છેલ્લો અક્ષર સમ આવી ગયો, એબલ, અવેલેબલ, મોર અવેલેબલ, મોસ્ટ અવેલેબલ. તો આ આ જે શબ્દો આવ્યા એની આગળ તમારે મોસ્ટ અને મોર લગાડી દેવાનું. કેમ કે આનો ઉચ્ચાર કરતી વખતે ફાસ્ટ બે વાર જીભ અથડાય, સ્લો બે વાર જીભ અથડાય, ક્લેવર બે વાર જીભ અથડાય. પણ આનો ઉચ્ચાર કરતી વખતે બે કરતા વધારે વાર આપણી જીભ અથડાય છે. ત્રીજા નંબરનો નિયમ, આ તમારે ગોખી મારવાનું, બરાબર. એને ઇરેગ્યુલર ફોર્મ્સ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ભવિષ્યમાં આ બધું તમારે પૂછાશે. ઓકે, પોઝિટિવ, કમ્પેરેટિવ, આ બધા એડજેક્ટિવ છે. ગુડ, બેટર, બેસ્ટ, સારું, વધારે સારું, સૌથી સારું, આ એડજેક્ટિવ છે. જ્યારે આ એડવર્બ છે, કેમ કે ક્રિયાપદ પછી મુકાય છે, આ ટુબીના રૂપ પછી મુકાય છે. વેલ, બેટર, બેસ્ટ, સારો વ્યક્તિ, બરાબર, સાજો વ્યક્તિ. ઓકે, બેડ, વર્ડ્સ, વર્સ્ટ. ઇલ, વર્ડ્સ, વર્સ્ટ, બરાબર. માદું, વધારે માદું, સૌથી માદું. ખરાબ, સૌથી ખરાબ, વધારે ખરાબ. લિટલ, લેસ, લિસ્ટ. ઓછું, વધારે ઓછું, સૌથી ઓછું. મેની, મોર, મોસ્ટ, સંખ્યા માટે. મચ, મોર, મોસ્ટ, જથ્થા માટે. ઓલ્ડ, એલ્ડર, એલ્ડેસ્ટ. લોહીની સગાઈ ધરાવતા કુટુંબના સભ્યો હોય ત્યારે એલ્ડર, બે ભાઈઓમાં મોટો હોય. ઓલરાઈટ, તો રાકેશ ઇઝ એલ્ડર ધેન હિઝ બ્રધર. પણ ગામમાં સૌથી મોટો હોય જનુ કાકા, ઇઝ ધ ઓલ્ડેસ્ટ પર્સન ઇન અવર વિલેજ. કુટુંબમાં મોટો હોય તો આ, ગામમાં મોટો હોય તો આ. અને ઓલ્ડેસ્ટ એ મતલબ કે કોઈ વસ્તુના સંદર્ભમાં પણ વપરાય છે. ફાર, ફારધર, ફારદેસ્ટ. દૂર, વધારે દૂર, સૌથી દૂર, બરાબર. અંતર, સ્થિતિના સંદર્ભ, આ અંતરના સંદર્ભમાં, આ સ્થિતિના સંદર્ભમાં વપરાય છે. કે નાઉ આઈ હેવ નો ફર્ધર ટાઈમ. ફાર, ફર્ધર, ફારદેસ્ટ. તો આ ત્રણ પ્રકારના રૂપો બનાવવાનું એ તમારે પરફેક્ટ શીખી લેવાનું. અને બીજું, આ નો અધર, આ ત્રણ ડિગ્રી આપીએ છીએ. એમાં નો અધર, એની અધર ને ઓફ ઓલ, આમાંથી કોઈ પણ ઇન્ટરચેન્જ પૂછાય, આમાંથી કોઈ પણ ઇન્ટરચેન્જ પૂછાય, અથવા ત્રણ શબ્દો આપ્યા હોય એનું આપણે વાક્યમાં પ્રયોગ કરવાનું તમારે શીખી લેવાનું. હવે હું થોડું તમને પ્રેક્ટિસ વર્ક આપી દઉં છું, અને પ્રેક્ટિસ વર્કની પીડીએફ કોપી આ બધાની હું ગ્રુપમાં મૂકીશ. આ પ્રેક્ટિસ વર્ક તમારે સોલ્વ કરી દેવાનું. હવે તમારું ધ્યાન અહીંયા પ્રેક્ટિસ વર્ક તરફ જ જોઈશે. જુઓ, જ્યારે ડિગ્રીના વાક્યો આવે ત્યારે આ લાલ કલરથી લખેલા છે, રેડ સાઇન, એ બધા ક્રિયાપદો છે, બરાબર. પછી આ બ્લુથી મેં અંડરલાઇન કરી અથવા સર્કલ દોર્યું, એ આ હિન્ટવાળા બધા શબ્દો છે.
ઓરાઈટ, તો જુઓ હવે શી ઇઝ એઝ પ્રીટી એઝ અ રોઝ, આમાં બેની તુલના છે એટલે કે એનું કમ્પેરેટિવ કરીએ તો નકાર થઈ જાય. પહેલા આ લાલ અક્ષરથી લખેલા હું એના આ ત્રણ પ્રકારના રૂપો બનાવી દઉં એટલે તમારા માટે સરળ રહે. બરાબર, તો અહીંયા એ ત્રણ પ્રકારના રૂપો જોઈએ. જુઓ, પ્રીટી પ્રીટીયર પ્રીટીએસ્ટ, સ્ટ્રોંગ સ્ટ્રોંગર સ્ટ્રોંગેસ્ટ, ચીપ ચીપ ચીપર ચીપેસ્ટ, હોટ હોટર હોટેસ્ટ, ટોલ ટોલર ટોલેસ્ટ, લિટલ ઇરેગ્યુલર લિટલ લેસ લિસ્ટ, હેન્ડસમ બે કરતા વધારે વાર જીભ થતા એને સમ શબ્દ આવ્યો, મોર હેન્ડસમ મોસ્ટ હેન્ડસમ, હાર્ડવર્કિંગ મોસ્ટ મોર હાર્ડવર્કિંગ મોસ્ટ હાર્ડવર્કિંગ, ગ્રેટ ગ્રેટર ગ્રેટેસ્ટ, મોર ઇન્ટેલિજન્ટ છે તો ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ફેમસ ઓયુએસ શબ્દ આવ્યો તો મોર ફેમસ મોસ્ટ ફેમસ, બેટર આવ્યું તો ઇરેગ્યુલર ગુડ બેટર બેસ્ટ, ફેટ બે બે આની આગળ વ્યંજન છે તો ફેટ ફેટર ફેટેસ્ટ, ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, ગુડ બેટર બેસ્ટ, ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, ઓકે ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, આ તમે જોઈ શકો છો ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, ઓકે. તો જુઓ બેટર ગુડ બેટર બેસ્ટ, ઓરાઈટ, પછી વેલ બેટર બેસ્ટ, ઓરાઈટ, તો વેલ બેટર બેસ્ટ, ફાસ્ટ ફાસ્ટર ફાસ્ટેસ્ટ, વેલ બેટર બેસ્ટ, લોંગ લોંગર લોંગેસ્ટ, મોસ્ટ કેરફુલ મોર કેરફુલ કેરફુલ, પ્રેસિયસ મોર પ્રેસિયસ મોસ્ટ પ્રેસિયસ, ગુડ બેટર બેસ્ટ. આ તમારે કમ્પ્લીટ શીખી લેવાનું. બીજામાં મેં અંડરલાઈન કરી છે, અંડરલાઈન કરેલા કર્તાઓ છે એમાં બે છે કે બે થી વધારે એ તમારે આ એક બે ત્રણ આટલા સુધીના જે વાક્યો છે એમાં તમે જોઈ શકો છો કે આમાં બે જ કરતા રહેલા છે આટલા સુધી, એટલે કે આનું પોઝિટિવમાંથી પેલું બનાવીએ ત્યારે એમાં નકાર થઈ જાય. આમાં બે જ બનશે, પોઝિટિવનું કમ્પેરેટિવ અથવા કમ્પેરેટિવનું પોઝિટિવ, બે ત્રણ વાક્યો બનાવીને બતાવું. સી ઇઝ એઝ પ્રીટી એઝ અ રોઝ, તે ગુલાબ જેટલી રૂપાળી છે, તો રોઝ ઇઝ નોટ પ્રીટીયર ધેન સી, કેમ કે વાયનો આપણે આઈઈઆર કરવો પડે, ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગર ધેન એસ, આનું આપણે પીડી કરવું પડે, એસ ઇઝ નોટ એઝ સ્ટ્રોંગ એઝ ધ હોર્સ, કેમ કે પાછળનો એ આગળ આવી જાય જ્યારે આપણે ડિગ્રી ચેન્જ કરીએ ત્યારે, ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ ક્લીનર ચીપર ધેન કોલ, કોલ ઇઝ નોટ એઝ ચીપ એઝ ધ ઇલેક્ટ્રિસિટી, અરેબિયા ઇઝ હોટર ધેન ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ નોટ એઝ હોટ એઝ અરેબિયા, ઇઝ યોર બ્રધર ટોલર ધેન યુ, પ્રશ્નાર્થનું પણ પૂછાઈ શકે છે કે આર યુ નોટ એઝ ટોલ એઝ યોર બ્રધર, કેમ કે યુ આગળ લાવવું પડે, અવર નીડ્સ આર એઝ લિટલ એઝ ધેર, તો ધેર નીડ્સ આર નોટ, ધેર નીડ્સ આર નોટ લીસ ધેન અવર્સ, કેમ કે અહીંયા ધેર આગળ લાવીએ ત્યારે નીડ્સ મૂકવું પડે અને પાછળ આવીએ ત્યારે અવર્સ થઈ જાય. સુધીર ઇઝ નોટ હેન્ડસમ એઝ સોહન, તો સોહન ઇઝ મોર હેન્ડસમ ધેન સુધીર, દર્શન ઇઝ નોટ સો હાર્ડવર્કિંગ એઝ ભૈરવી, તો ભૈરવી ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન દર્શન, જહાંગીર વોઝ નોટ સો ગ્રેટ એઝ અકબર, અકબર વોઝ ગ્રેટર ધેન જહાંગીર, અ હોર્સ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એસ, એસ ઇઝ નોટ એઝ ઇન્ટેલિજન્ટ એઝ અ હોર્સ. બાકીનું તમારે સેલ્ફ કરી લેવાનું. હવે અહીંયા હાયર સેકન્ડરીમાં આ થોડું કદાચ તમને સેકન્ડરીના લેવલનું હતું, હવે હાયર સેકન્ડરીની વાત કરીએ તો આ તમારે વધારે આવશે. તો ધ ગંગા અને રિવર ઇન ઇન્ડિયા, તો ગંગા સૌથી લાંબી નદી છે, તો આના બે પ્રકારે ફેરફાર થાય, પીડી ને સીડી, ઓકે. તો અહીંયા જુઓ તમે ઓફ ઓલ છે, તો અહીંયા આ બંને શબ્દોનો આપણે પ્રયોગ કરવાનો, તો નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ ધ ગંગા, વિનુ ઇઝ ધ મોસ્ટ કેરફુલ બોય ઇન ધ ક્લાસ, તો નો અધર બોય ઇઝ એઝ કેરફુલ એઝ વિનુ ઇન ધ ક્લાસ, ગોલ્ડ ઇઝ મોસ્ટ પ્રેસિયસ મેટલ, ઓકે, તો ગોલ્ડ ઇઝ મોર પ્રેસિયસ ધેન એની અધર મેટલ, અથવા નો અધર મેટલ ઇઝ એઝ પ્રેસિયસ એઝ ગોલ્ડ, સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ,
No other exercise is as good as swimming. Swimming is better than any other exercise. કેમ કે irregular verb છે. The peacock is the most beautiful bird. No other bird is as beautiful as the peacock. The Taj Mahal is more beautiful than any other building in India. તો no other building in India is as beautiful. આ નીકળી જાય પીડીમાં. At the Taj Mahal. And the Taj Mahal is most beautiful than any other building in India. It the lagse. The most beautiful. કેમ કે અહીંયા the લાગેલો તમે જોયો. ઓકે તો આમાં આપણે આ જે રાઉન્ડ કરેલા છે અહીંયા એ આ નો અધર વાળા વાક્યો એ પોઝિટિવના છે, એની અધર વાળા કમ્પેરેટિવના છે, અને ઓફ ઓલ ના આપ્યું હોય તો સુપરલેટિવના સમજવાના. આ ગમે ત્યાંમાંથી ગમે ત્યાં તમારે ફેરફાર કરવાના પૂછાય. હવે હું તમને એક બીજા પ્રકારની વાક્યરચના શીખવાડી દઉં કે એમાં વિદ્યાર્થીની સૌથી વધુ ભૂલો થાય છે. જુઓ, ઇન ધ પાસ્ટ ઇન્ડિયા વોઝ વન ઓફ ધ પુઅરેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ભૂતકાળમાં ભારત સૌથી બરાબર મોટાભાગના ગરીબ દેશોમાંનો એક હતો. એટલે સૌથી ગરીબ નહોતો, એના કરતાં સુદાન, પાકિસ્તાન, બીજા ઘણા બધા ગરીબ હોઈ શકે છે. તો આવા વાક્યોમાં આ વન ઓફ વાળી વાક્યરચના છે ત્યારે એનું આપણે જ્યારે સીડી કરીએ ત્યારે મોસ્ટ અધર મૂકવું પડે, અને એસડીમાં આ રીતે તમારે મૂકવું પડે, વેરી ફ્યુ મૂકવું પડે તમારે. શું યાદ રાખવાનું? વેરી ફ્યુ. આ જે કૌંસમાં લખેલા છે એ શબ્દોનો પ્રયોગ કરવાનો. તો વેરી, ઇન ધ પાસ્ટ વેરી ફ્યુ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ વેર એઝ પુઅર એઝ ધ ઇન્ડિયા. The India was poorer than many અથવા most other countries in the world. લાલ બહાદુર શાસ્ત્રી was one of the wisest leaders. આની પાછળ આ S લાગે છે, આ યાદ રાખવાનું. અહીંયા કન્ટ્રી જો વન ઓફ લાગ્યું તો પાછળ S લાગે છે, આ લાલ અક્ષરથી મેં કરેલું છે. તો ઇન ધ ઓકે વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા વેર એઝ વાઇઝ એઝ લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી વોઝ વાઇઝર ધેન મોસ્ટ અધર. આમાં એની અધર આવશે, આમાં ઓફ ઓલ આવે છે, પણ આમાં મોસ્ટ અધર આવે છે. મોસ્ટ અધર લીડર્સ ઓફ ઇન્ડિયા. ધ ઈગલ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બર્ડ. વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ ફાસ્ટ એઝ ધ ઈગલ. ધ મંકી ઇઝ વન ઓફ ધ મોસ્ટ નોટી એનિમલ. વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ નોટી એઝ ધ મંકી. ઓકે, હવે આ થોડા આ ટાઈપના વાક્યો બનાવી દો કે શિમલા ઇઝ કુલર ધેન મોસ્ટ અધર હિલ સ્ટેશન. તો વેરી ફ્યુ હિલ સ્ટેશન આર એઝ કુલ એઝ શિમલા. ઓકે, શિમલા ઇઝ કુલર ધેન મોસ્ટ અધર હિલ સ્ટેશન. શિમલા ઇઝ વન ઓફ ધ મોસ્ટ કુલેસ્ટ હિલ સ્ટેશન. આગળ વન ઓફ લગાવવું પડે, અને કુલ કુલર કુલેસ્ટ તો એ પણ આપણે બનાવી શકીએ. મિસ્ટર જે આર ડી ટાટા વોઝ રિચર ધેન મોસ્ટ અધર મેન ઓફ હિઝ કન્ટ્રી. તો વેરી ફ્યુ મેન ઓફ ધીસ કન્ટ્રી વેર એઝ રીચ એઝ મિસ્ટર જે આર ડી ટાટા. મિસ્ટર જે આર ડી ટાટા વોઝ વન ઓફ ધ રિચેસ્ટ મેન ઓફ કન્ટ્રી. પંડિત ઓમકારનાથ ઠાકુર વોઝ મોર એક્સપર્ટ ધેન મેની અધર ક્લાસિકલ સિંગર. વેરી ફ્યુ ક્લાસિકલ સિંગર વેર એઝ એક્સપર્ટ એટ પંડિત ઓમકારનાથ ઠાકુર. પાહોમ ગોટ મોર ફર્ટાઇલ લેન્ડ ધેન મોસ્ટ અધર લેન્ડલોર્ડ. વેરી ફ્યુ લેન્ડલોર્ડ્સ ગોટ સો ફર્ટાઇલ લેન્ડ એઝ પાહોમ. મેં પોઝિટિવ બનાવ્યું અને હવે સુપરલેટિવ બનાવી. પાહોમ ગોટ ધ મોસ્ટ ફર્ટાઇલ લેન્ડ. પાહોમ ગોટ વન ઓફ ધ મોસ્ટ ફર્ટાઇલ લેન્ડ ઓફ લેન્ડલોર્ડ. ગોલ્ડ ઇઝ કોસ્ટલિયર ધેન મોસ્ટ અધર મેટલ. વેરી ફ્યુ મેટલ્સ આર એઝ કોસ્ટલી એઝ ગોલ્ડ. ગોલ્ડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોસ્ટલીએસ્ટ મેટલ. તો આ જ્યારે તમને હું પીડીએફ ફાઇલ મોકલું ત્યારે આ સાઈડમાં લખેલું છે એનો અભ્યાસ કરી લેજો. આટલું તમારે યાદ રાખવાનું છે, આ વાક્યરચના યાદ રાખવાની છે, અને આ તો સતત રિયાઝ કરજો તો તમારા 3-4 માં સ્ટાર્ટ લાઈક ધીસમાં, ફંક્શનમાં, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સમાં, એડિટિંગમાં બિલકુલ પૂરા થઈ જશે અને સફળતા ચોક્કસ મળશે. જે કોઈ પ્રેક્ટિસ વર્ક આપું એ જાતે કરી લેવાનું અને લખવાની કે નોટમાં લખવાની આવશ્યકતા નથી. અને ઘરે બેસીને અભ્યાસ કરજો. એકમ કસોટી લખી દીધી હશે, જ્યારે મંગાવું
ત્યારે તમારે રિટર્ન કરી દેવાની. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેપી ટાઈમ એટ હોમ. થેન્ક્સ.